હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ધોરણ પાંચ વિષય કમ્પ્યુટર આપણે આગળના લેક્ચરમાં પાઠ પહેલાં વિશે સમજ્યા કમ્પ્યુટરની વિકાસ ગાથા વિશે હવે જોવાનું છે કમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓ વિશે એટલે કે આપણે વિકાસગાથ કમ્પ્યુટરની વિકાસગાથામાં આપણે જોયું કે કોને કોને કેવી કેવી કમ્પ્યુટરની રચના કરી તેવી જ રીતે ઘણી બધી એવી હસ્તીઓ છે જેને કમ્પ્યુટરને આગળ લઈ આવવામાં તેનું યોગદાન પૂરું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અત્યારના એટલે કે આધુનિક યુગમાં કમ્પ્યુટરનું ખૂબ જ મહત્ત્વ છે એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે આપણે નાનામાંથી નાનામાં નાની દુકાનથી લઈને મોટામાં મોટી કંપનીમાં આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટરનો ઉપયોગ દુકાનોમાં બિલ બનાવવા માટે થાય હોસ્પિટલોમાં પેસનના લિસ્ટ રાખવા માટે થાય બેંકોમાં પૈસાની લેવડ દેવડ માટે થાય છે જ્યારે ટ્રેન ટ્રેનનું બસનું પ્લેનનું બુકિંગ કરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે આવી જ રીતે ઘણી બધી ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ જુદો 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 એવો થાય છે તો આપણે જોઈએ કે આધુનિક યુગના પિતા ચાર્લ્સ બેબે જે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક અને કમ્પ્યુટરના બે તાજ બાદશાહ એવા બિલ ગેટ્સને આપણે બધા જ ઓળખીએ છીએ કે તેણે મફતમાં સોફ્ટવેર અને તેના કોનનો પાયો નાખનાર એવા રિ રિચાર્જ સ્ટોલમેન્ટ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવનાર એવા ટોર લિનસ ટોરવાલ તેમને આપણે આ બધા યોગદાન આપનાર હસ્તીઓ છે જેના વિશે આપણે વધારે માહિતીમાં જોવાનું છે તો કે કમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર હસ્તીઓમાં ઘણા ભારતીય પણ છે એવું નથી કે બધા બહારના હોય તો કે ઇન્ફોસિસ કંપનીના સ્થાપક કોણ હતા તો કે નારાયણ મૂર્તિ તો એ ભારતના હતા તો કે વિશ્વના સોફ્ટવેર બનાવતી નામાંકિત કંપની વિપ્રોના સ્થાપક જ્યારે વિપ્રોના સ્થાપક કોણ હતા અજીમ પ્રેમજી અને ઇમેલની સુવિધા આપનાર હોટમેલના સ્થાપક કોણ હતા તો કે સબીર ભાટિયા એવા કમ્પ્યુટર છે તે ઘણા બધા અગ્રણી ભારતીયો પણ આપણને ગર્વ અપાવે છે એટલે કે ઘણી બધી એવી હસ્તીઓ છે કે જેને કમ્પ્યુટરને આગળ લઈ આવવામાં ઘણી બધી પોતાને મહેનત કરવી પડી છે અને કમ્પ્યુટરને આગળ લઈ આવ્યા છે તો આપણે તેના વિશે આગળ વધારે માહિતીમાં જોઈએ તેમાં સૌથી પહેલું છે ચાર્લ્સ બેબેઝ જોકે ચાર્લ્સ બેબેઝે એનું આખું નામ છે ચાર્લ્સ બેન બેન્જામિન બેબેઝ જેનો જન્મ છવ્વીસ ડિસેમ્બર ઓગ સત્તરસો એકાણુંમાં માં થયો હતો જન્મસ્થળ છે લંડન એટલે કે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ બેબે જે મહાન ગણિત શાસ્ત્રી તત્વજ્ઞાની શોધક અને એન્જિનિયર પણ હતા ચાર્લ્સ બેબે સૌ પ્રથમ વખત આધાર સૌ પ્રથમ વખત પ્રોગ્રામ આધારિત કમ્પ્યુટરની એવી રચના કરી હતી ચાર્લ્સ બેબે ઈસવીસન અઢારસો બાવીસમાં કેબ્રિજ યુનિવર્સિટીમાં ડિફરન્સ એન્જિનિંગ શોધ કરી હતી જે ડિફરન્સ એન્જિન તેને એક વિશાળ કદ ધરાવ્યું ધરાવતું હતું એ આપણે આ પહેલાં પાઠમાં જોઈ ગયા છીએ કે ડિફરન્સ એન્જિન કેવું હતું તેમાં ચક્રદાતા અને લિવનનો પણ ઉપયોગ થતો હતો તે સામાન્ય ગણતરી જ કરતું હતું અને તેને ગણતરી કરવા એટલે કે કોઈ પણ કામ કરવા માટે વારે વારે સૂચના આપવામાં આવતી હતી એટલે તે લોકપ્રિય નહોતું બન્યું ત્યારબાદ ડિફરન્સ એન્જિનની નિષ્ફળતા એટલે કે ડિફરન્સ એન્જિનની નિષ્ફળતા પછી દસ વર્ષ પછી અથાગ પ્રયત્ન કરીને તેને સ્વયં સંચાલિત એવા એનાલિટિકલ એન્જિનની રચના કરી એટલે કે એટલે એનાલિટિકલ એન્જિનની શોધ કરી એનાલિટિકલ એન્જિનની આજના કમ્પ્યુટર જેવી જ રચના અને કાર્યપદ્ધિ ધરાવતું હતું આથી જ ચાર્લ્સ બેબેનને આધુનિક કમ્પ્યુટર યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે તાલસબેબે જે સૌ પ્રથમવાર કમ્પ્યુટરમાં માહિતી વાંચવા તેના પર પ્રક્રિયા કરવા અને તેનું પરિણામ દર્શાવે તેવી વિચારો તેવા વિચારો રજૂ કર્યા તેમણે તૈયાર કરેલ કમ્પ્યુટરમાં ઇનપુટ પ્રોસેસિંગ મેમરી અને આઉટપુટ યુનિટનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો જે હાલના કમ્પ્યુટરની રચના અને કાર્યપદ્ધતિ મુજબનો જ હતો આ સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો પૂરતો વિકાસ થયો ન હતો અને એમાં બ્રિટિશ સરકારે તેમણે નાણાકીય સહાય આપવાની ના પાડી દીધી આથી તેનો પ્રોજેક્ટ કેવો રહી ગયો અધૂરો રહી ગયો પરંતુ ત્યારબાદ ચાર્લ્સ બેબેજે તૈયાર કરેલ કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ અને રચનાના આધારે જ કમ્પ્યુટરનો વિકાસ કરવામાં આવ્યો આમ આજના કમ્પ્યુટરની રચના અને કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં આવી છે તેનો પાયો ચાર્લ્સ બેબેજને તૈયાર કરવા રહ્યો હોવાથી આજે કોમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિમાં ચાર્લ્સ બે નામ અગ્ર છે ત્યારબાદ બીજું જોઈએ બિલ ગેટ્સ તો કે બિલ ગેટ્સનું આખું નામ છે બિલ વિલિયમ ગેટ્સ જેનો જન્મ અઠ્યાવીસ ઓક્ટોબર ઓગણીસો પંચાવનમાં થયો જન્મસ્થળ છે સિએટલ વોશિંગ્ટન એટલે કે યુએસ દુનિયાભરમાં કમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર બિલ ગેટ્સથી કોઈ અજાણ નથી તેઓ કમ્પ્યુટર છે તે વિશ્વભરમાં પ્રખ્યાત એવી માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક છે તેમના પિતાનું નામ વિલિયમ હેનરી એક નામાંકિત વકીલ હતા જ્યારે માતા મેરી મેક્સેલ ગેટ્સ એક શિક્ષિકા હતા અને તેમની પત્નીનું નામ છે મિલિન્ડા ગેટ્સ તેમને બે પુત્રી અને એક પુત્રો છે બિલ ગેટ્સ બાળપણથી જ ભણવામાં હોશિયાર મહેનતું અને મહત્વાકાંક્ષી હતા શાળાકીય અભ્યાસ દરમિયાન તેમણે ગણિત વિજ્ઞાન અને કમ્પ્યુટર વિષયમાં ખૂબ રસ હતો તેમણે ફક્ત તેર વર્ષની ઉંમરે કમ્પ્યુટરનો પહેલો પ્રોગ્રામ બનાવ્યો હતો શાળાકીય અભ્યાસક્રમ પૂર્ણ કરી ઈસવીસન ઓગણીસો તોતેરમાં તેમણે ઈર્ષ્યની પ્રખ્યાત એવી હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અને તેમણે બેઝિક ભાષાની શોધ કરી કમ્પ્યુટર વિષયના રસ અને લગ્નના કારણે તેમણે કોલેજના ફક્ત બે જ વર્ષ કરી અને અભ્યાસ અધૂરો રાખી દીધો અને પોલ એલન સાથે મળીને ઓગણીસો પંચોતેરમાં માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી માઇક્રોસોફ્ટ કંપની હેઠળ જુદા જુદા પ્રકારની અનેક ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોગ્રામ ઉપલબ્ધ છે માઇક્રોસોફ્ટ કંપની એટલે કે ડોઝમાં વિન્ડોઝ વન ટુ થ્રી વિન્ડોઝ એન્ટી વિન્ડોઝ નાઇન્ટી ફાઇવ વિન્ડોઝ નાઇન્ટી એટ વિન્ડોઝ ટુ થાઉઝન્ડ આ બધા જ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કામ કરી ચૂક્યા છીએ અનેક વર્ષો સુધી વિશ્વભરના બજારોમાં માઇક્રોસોફ્ટ કંપનીનું એક ચક્રી શાસન હતું અનેક વર્ષો સુધી વિશ્વભરની સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગણાતા એવા બિલ ગેટ્સનું ગણના થઈ ચૂકી છે સત્યાવીસ જૂન બે હજાર આઠના રોજ તેમણે માઇક્રોસોફ્ટ કંપનીની રોજિંદા કામગીરી ત્યજી એટલે તેને માઇક્રોસોફ્ટ કંપનીને છોડી દીધું ત્યારબાદ તેને બિલ એન્ડ બિલિન્ડા નામનું એક ફાઉન્ડેશન શરૂ કર્યું અને તેમાં તેને શિક્ષણ અને સંશોધન જેવા ક્ષેત્રમાં મદદરૂપ થવાના ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે એટલે કે એને પોતે એને પોતે માઇક્રોસોફ્ટ કંપનીને છોડીને પોતે એક ફાઉન્ડેશન તૈયાર કર્યું જેમાં તે પોતે શિક્ષણ અને સંશોધન જેવા કાર્યો કરે છે તો ત્યારબાદ જોઈએ આપણે રિચાર્ડ સ્ટોલમેન તો કે રિચાર્ડ સ્ટોલમેન્ટનું નામ છે રિચાર્ડ સ્ટોલમેન જન્મ છે તેનો સોળ માર્ચ ઓગણીસો ત્રેપન જન્મસ્થળ છે ન્યૂયોર્ક યુએસમાં રિચાર્જ સ્ટોલમેન એ કમ્પ્યુટર ક્ષેત્રે ઓપન સોર્સ સોફ્ટવેરનો વિચાર કરનાર પ્રથમ વ્યક્તિ છે ઓપન સોર્સ એટલે કે જે સોફ્ટવેરનો કોડ બધા જ માટે મફત હોય જેમાં કોઈ પણ ફેરફાર કરી અને તેને મફતમાં તેને ઉપ ઉપલબ્ધ કરાવી શકે રિચાર્જ સ્ટોલમેન એ અમેરિકન સોફ્ટવેર વિકા વિકસાવનાર છે તે સોફ્ટવેરના કોડને બીજા સાથે વહેંચવાને વાણિજ સ્વતંત્ર જેવા મૂળભૂત અધિકાર સ્વરૂપે જોતા હતા ઈસવી ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં ખૂબ જ પ્રચલિત એવા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ફ્રી વર્ઝન વિકસાવ્યું તેમણે તૈયાર કરેલ પ્રોગ્રામ જીપીએલ જીપીએલ એટલે કે જનરલ પબ્લિક લાઇસન્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું જીપીએલમાં એવી સુવિધા આપવામાં આવી હતી કે તેમાં સોર્સ કોડ દરેકને મળી રહે કોઈપણ સોફ્ટવેરનો કોડ મેળવીને તેમાં સુધારા વધારા કરી શકે અને અન્યને પણ મફતમાં આપે તે મુજબની તેમાં વ્યવસ્થા હતી આ પ્રકારના સોફ્ટવેરને સૌ પહેલાં ફ્રી સોફ્ટવેર એવું નામ આપવામાં આવ્યું હતું ફ્રી સોફ્ટવેરમાં ખરેખર તે સોફ્ટવેરનો કોડ જ ફ્રીમાં હતો જ્યારે લોકો અસમજણમાં તે સોફ્ટવેરને મફત સમજવા લાગ્યા આથી ફ્રી સોફ્ટવેરનું નામ બદલીને ઓપન સોર્સ સોફ્ટવેર આપવામાં આવ્યું તેઓ પોતાના શાળાકીય અને કોલેજકાળ દરમિયાન કમ્પ્યુટર વિષયમાં ખૂબ જ નિષ્ણાંત એવા તેમણે કમ્પ્યુટર ક્ષેત્રે ઘણા પ્રોગ્રામ્સ બનાવ્યા હતા ઈસવીસન ઓગણીસો એકોતેરમાં તેઓ એમ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી લેબોરેટરીમાં પ્રોગ્રામર તરીકે જોડાયા અને હેકર્સ તરીકેને એક કોમ્યુનિટી તૈયાર કરી અને અનોખું ગ્રુપ તૈયાર કર્યું રિચાર્ડ સ્ટોરમેને કમ્પ્યુટર ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને કમ્પ્યુટર ક્ષેત્રે અવિરત અવનવી કામગીરી પણ કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ આપણે લિનસ સ્ટોરવાડ તો કે તેનું આખું નામ છે લિનસ સ્ટોરવાડ જેનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણ થયો જેનો જન્મસ્થળ છે ફિનલેન્ડ લિનસ્ટો ઓપરેટિંગ સિસ્ટમનો પાયો લિનસ ટોલવાડે નાખ્યો છે વિન્ડોઝ અને મેક પછીના ક્રમે ઉપયોગમાં લેવાતી વિશ્વ પ્રસિદ્ધ એવી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની શોધમાં મૂડમાં લિનસ ટોલવાજે લિનક્ષ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ઓપન સોર્સ ઓપરે ઓપરેટિંગ સિસ્ટમ છે વિશ્વમાં ઘણી બધી કંપનીઓએ લિનક્સનો કોડ મેળવ્યો તેમાં સુધારા વધારા કર્યા અને પોતાનું નામ આપી બજારમાં મૂકી જેમ કે રેડ હેડ લિનક્સ ઉબન્ટુ લિનક્સ ફેડોરા લિનક્સ ડેબિયન લિનક્સ સુસેલિનક્સ વગેરે જેવી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે લિનક્સ ટોડવાડે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી તે તેનો કોડ એને એટલે કે એ ઓપન સોર્સ રાખી એટલે દરેક કંપનીઓએ તેનો કોડ મેળવ્યો અને તેમાં સુધારા વધારા કર્યા અને પછી પોતે પોતાનું નામ રાખી અને બજારમાં મૂકી લિનેક્સ ચોડવાળાએ લિનેક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જે પાયો નાખ્યો છે તેની નોંધ ગંભીર ક્ષેત્રમાં અગ્રસ્થાન ધરાવે છે તો બાળકો અત્યાર સુધી આપણે ચારે હસ્તીઓ વિશે સમજ્યા હજી આગળ આપણે જોવાનું છે હસ્તીઓ વિશે એ આપણે બીજા લેક્ચરમાં જોશું ત્યાં સુધી આવજો